પહેલું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે એક નવા એકમની અને આ દ્વિતીય સત્રના છેલ્લા એકમની આજે શરૂઆત કરીશું. આ સત્રનો છેલ્લો એકમ અને વિડીયોમાં પણ છેલ્લો એકમ. એકમ 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા ખંડ. આ પાઠની અંદર આપણે બે ખંડોનો અભ્યાસ કરવાનો છે, એક તો આફ્રિકા ખંડ અને બીજો છે એશિયા ખંડ. સૌથી પહેલાં તો આપણે આ પાઠની અંદર આ બે ખંડો વિશે છે તો કે એનું ત્યાંનું જીવન કેવું છે, લોકોનું ત્યાંની ભૂપૃષ્ઠ કેવી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, પછી ત્યાં કેવા પ્રકારની વનસ્પતિઓ થાય છે, ત્યાં કેવા પ્રકારના ઉદ્યોગો ચાલે છે, પછી એની વિશેષતાઓ વિશે, નદીઓ સરોવરો અને એની કાંઈ બીજી ખાસિયત હોય એના વિશે છે, તો કે આપણે આ પાઠની અંદર ભણવાનું છે. આજના વિડીયોની અંદર આપણે આફ્રિકા ખંડ વિશે અભ્યાસ કરવાનો છે. આફ્રિકા ખંડ, જેને આપણે આફ્રિકન સફારી પણ કહીએ છીએ, 7 ખંડોમાંનો સૌથી મોટો બીજા નંબરનો જો દેશ હોય, સોરી ખંડ હોય, તો એ આફ્રિકા ખંડ છે. હવે એમાં જોઈએ તો કે આપણે ટેક્સ્ટબુકની અંદર છે તો કે આપણને નકશા તમે જોઈ શકો છો, નકશો બરાબર. પહેલું આપણે જોઈએ આફ્રિકા ખંડ, જેને આપણે આફ્રિકન સફારી તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે આફ્રિકન સફારી કહીએ છીએ આપણે આગળ જોઈશું. હવે બીજું તો કે વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો કોઈ જો દેશ હોય તો એ આફ્રિકા ખંડ, સોરી દેશને ખંડ આફ્રિકા ખંડ છે. આ ઉષ્ણકટિબંધીય વિસ્તાર ધરાવે છે અને એને અંધારિયો ખંડ પણ કહેવાય છે. આ આફ્રિકા ખંડ છે એની લંબાઈ અને પહોળાઈ છે એ લગભગ સરખી છે, એટલે કે 2/3 વિસ્તારમાં વિષવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે એટલે કે મોટા ભાગના પ્રદેશો છે એ ઉષ્ણકટિબંધીય પ્રદેશો છે. 18મી સદીના અંત સુધીમાં આફ્રિકા ખંડ છે એનાથી લોકો દુનિયાના લોકો આ ખંડથી અજાણ હતા, તેથી તેને અંધારિયો ખંડ પણ કહેવામાં આવે છે. વાનરમાંથી માનવની યાત્રાને ખૂટતી કડીરૂપ અવશેષો છે એની આ નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે. પછી બીજું, આપણે પહેલા સેમિસ્ટરની અંદર પહેલો પાઠ જોયેલો અને એમાં કેપ ઓફ ગુડ, વાસ્કોદગામાં કેપ ઓફ ગુડ ફરતે ચક્કર લગાવે છે. આ કેપ ઓફ ગુડ છે બરાબર, એ આફ્રિકાનો દક્ષિણતમ છેલ્લો છેડો છે, એને કેપ ઓફ ગુડ તરીકે ઓળખીએ છીએ. પછી બીજું તો કે આફ્રિકા ખંડ છે એનો મોટો ભાગ છે એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ઉત્તર ગોળાર્ધ, પછી દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, આ 4માંથી છે આફ્રિકા ખંડનો મોટા ભાગે છે આફ્રિકા ખંડ એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તેનો વિસ્તાર છે એ કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે. આખી દુનિયાની જે વિશ્વની કુલ જમીન છે એના 20% ભાગ છે એ આ આફ્રિકા ખંડ રોકે છે, અને 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે એ આ ખંડને મળેલો છે. આપણે એનો નકશો તમે જુઓ બરાબર, તો તમે એની ફરતે જે મોટાભાગનો વિસ્તાર છે એ દરિયા કિનારે આવેલો છે, અને એમાં 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો આ ખંડને મળેલો છે. હવે આપણે જોઈએ તો કે આફ્રિકા ખંડની વિશેષતા, તો કે એની વિશેષતામાં કિલીમાંજારો, સહારાનું રણ, એટલાસ પર્વત, પછી ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ અને વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે એ આ ખંડની અંદર આવેલો છે, અને આ ફાટખીણ દ્વારા વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા, ચાડ અને ટાંગાનિકા સરોવરની છે તો કે રચના થઈ છે. હવે આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ છે એ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. નાના મોટા ઉચ્ચ પ્રદેશોનું એની જમીન વિસ્તાર છે એ નાના મોટા ઉચ્ચ પ્રદેશોની બનેલી છે, અને તેમાં વાયવ્ય બાજુ છે તો કે એટલાસ પર્વત આવેલો
છે અને આ એટલાસ પર્વતની હારમાળા આખી એટલાસ પર્વતની તમે હારમાળા આપેલી છે જેમાં સૌથી ઊંચો પર્વત છે એ એટલાસ છે સૌથી ઊંચો પર્વત છે એ એટલાસ છે અને આ પર્વતની પૂર્વ આફ્રિકાની જે ગિરિમાળા આવેલી છે એમાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે આફ્રિકાની વાયવ્ય ભાગમાં જો સૌથી ઊંચો પ્રદેશ કે પર્વત કે તો એ એટલાસ છે અને બીજું તો કે આફ્રિકાની પૂર્વની આફ્રિકાની ગિરિમાળામાં સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કે ઊંચો પર્વત હોય તો એ કિલીમાંજારો છે જેની ઊંચાઈ છે 5,895 મીટર છે અને એટલાસની છે 3,965 મીટર જેટલી એની ઊંચાઈ છે હવે આ પર્વતો છે એ વિષુવવૃત્તની નજીક આવેલા હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો ઉપર હંમેશા બરફથી છવાઈ રહેલા છે અને આ પર્વતો સિવાય આશરે 915 જેટલા નાના મોટા ઉચ્ચ પ્રદેશો છે એ અહીં આવેલા છે જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ છે એ 3,050 મીટર ઊંચાઈ ધરાવે છે અને એના ઉત્તર ભાગની અંદર ઉત્તર ભાગમાં સહારાનું રણ આવેલું છે સહારાનું રણ એ આવેલું છે જે 90,65,000 ચોરસ કિલોમીટરમાં વિસ્તાર ધરાવે છે અને સાથે સાથે આની અંદર તો કે આ પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે 128 કિલોમીટર લાંબી ફાટખીણીની રચના થાય છે અને જે આ ફાટખીણ છે એ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે અને આની અંદર આ જે ફાટકીણ છે એની અંદર પાણી ભરાતા વિક્ટોરિયા ચાડ અને ટાંગાનિકા જેવા સરોવરની રચના થાય છે અને આ બધા જ સરોવર મીઠા પાણીના છે હવે આપણે જોઈએ તો કે નદીઓ અને સરોવરો આફ્રિકા ખંડની નદીઓ અને સરોવરો એમાં મુખ્ય નદી છે એ નાઇલ નદી છે અને આ નાઇલ નદી છે એ 22% જેટલું છે ભાગ ઇજિપ્તમાં થઈને વહે છે અને આ નાઇલ નદી છે એ મુખ્ય નદી છે દક્ષિણ આફ્રિકામાં મુખ્ય નદી છે એ નાઇલ નદી છે અને આ નાઇલ નદીને લીધે જ કૃષિ અને લોકો સુધી છે એ પાણી યોગ્ય પ્રમાણમાં પહોંચાડી શકે છે આ નાઇલ નદી છે એ ખૂબ જ મહત્ત્વની છે પછી બીજું તો કે ઉચ્ચ પ્રદેશો હોવાથી ઉચ્ચ પ્રદેશમાંથી થઈ અને સમુદ્રને એની નદીઓ છે ઉચ્ચ પ્રદેશમાંથી થઈ અને સમુદ્રને મળે છે એટલે આની લીધે છે તો કે ઘણી બધી નદીઓનું નિર્માણ થાય છે અને ખડકાળ પ્રદેશને લીધે ખડકવાળા પ્રદેશોને લીધે જળમાર્ગ માટે હોડી કે એવું કંઈ ચલાવી ન શકીએ કારણ કે નાના મોટા ઉચ્ચ પ્રદેશોને લીધે અહીંયા જે નદીઓ આવેલી છે એ જળમાર્ગ માટે ઉપયોગી નથી પરંતુ જળ ધોધો આવેલા છે જે આપણને જળ વિદ્યુત શક્તિ છે એ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે પછી આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ કોંગો નાઇઝર ઝામ્બેજી પછી સરોવરોમાં ન્યાસા વિક્ટોરિયા સરોવર છે ને એ 1885ની અંદર છે એની શોધ થઈ હતી અને આ છે વિક્ટોરિયા સરોવર એ મીઠા પાણીનું સરોવર છે સરોવરમાં ન્યાસા વિક્ટોરિયા રુડોલ્ફ અને ચાડ વગેરે જેટલા સરોવરો છે એ આ ખંડની અંદર આવેલા છે જેમાં નાઇલ નદી છે એ 6,436 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને આ નાઇલ નદી છે એ દુનિયાની સૌથી લાંબી નદી છે લાંબી નદીમાં છે નાઇલ નદીનો સમાવેશ થાય છે અને ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળી ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળી અને તે સુદાન અને ઇજિપ્તમાં થઈ અને ભૂમધ્ય સમુદ્રને મળે છે અને 22% જેટલો ભાગ છે ઇજિપ્તમાં થઈને આ નદી વહે છે હવે જોઈએ આપણે આબોહવા અને વનસ્પતિ આફ્રિકા ખંડની અંદર આબોહવા અને વરસાદની વિવિધતા છે અને તેના પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે અને ખંડની અંદર મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો જોવા મળે છે એટલે કે 12 માસ લીલા જંગલો જોવા મળે છે વધુ વરસાદને લીધે અહીંના જંગલો છે એ 12 માસ લીલા જોવા મળે છે
જેને વિશ્વના ફેફસા તરીકે પણ ઓળખાય છે. અહીં અતિશય ગરમ, ભેજવાળી, રોગિષ્ઠ આબોહવાથી મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આર્યનવુડ ઉપરાંત રબર, શિંકોના, વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. અને વિશ્વની અંદર સૌથી વધુ વિષુવવૃત્તીય જંગલો જો ક્યાંય જોવા મળતા હોય તો એકમાત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે, જેને આપણે વિશ્વના ફેફસા તરીકે પણ ઓળખીએ છીએ. આ તમને ટેક્સ્ટબુકમાં ક્યાંય જોવા મળશે નહીં. પછી બીજું તો કે ઉત્તર ભાગોમાં વરસાદની માત્રા ઘટતી જતાં ત્યાંના જે જંગલો છે એ ઘાસના મેદાનો જોવા મળે છે. તો સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ, પીચ, દ્રાક્ષનો સમાવેશ થઈ છે. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો છો કે વિષુવવૃત્તીય જંગલોની વનસ્પતિ, મેહગોની, કાંટાળી વનસ્પતિના તમને ફોટો પણ જોયેલા જોવા મળશે. અને અહીંયા આફ્રિકા ખંડની અંદર આશરે 2000થી વધુ ભાષા બોલતા લોકો અહીંયા વસે છે. હવે આપણે જોઈએ તો કે આફ્રિકા ખંડના પ્રાણીઓ અને આફ્રિકન સફારી વિષુવવૃત્તીય જંગલો હોવાથી એને પ્રાણીઓનું સ્વર્ગ પણ કહેવાય છે. અને આફ્રિકન સફારી અહીંયા તો કે ઊંટ છે, હિપોપોટેમસ છે, સિંહ છે, સાબર છે એ જોવા મળે છે. અને આફ્રિકા ખંડની અંદર છે તો કે સુએજ નહેર નીકળે છે, તમને જો દેખાય છે. સુએજ નહેરને લીધે આફ્રિકા અને એશિયા છે એ 193 કિલોમીટરે રાતા સમુદ્રને ભૂમધ્યને જોડે છે. રાતા અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે 193 કિલોમીટરે. અને પછી બીજું તો કે આફ્રિકા ખંડની અંદર દુનિયાનું સૌથી નાનું પતંગિયું છે એ દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, જેનું નામ છે, સોરી નામ તો નથી આ, પણ અહીંયા દક્ષિણ આફ્રિકામાં સેતસે નામની એક માખી પણ જોવા મળે છે. આફ્રિકા ખંડમાં ચેતસે માખીનો ઉપદ્રવ છે, જે કરડતા હાથી પગાનો રોગ થાય છે, છેવટે તે મૃત્યુ પામે છે. અલબત્ત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માખી નાશ કરવાના પણ પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે. હવે જોઈએ નેક્સ્ટ તો કે આફ્રિકા ખંડનું કૃષિ, ખનિજ અને ખનિજ સંપત્તિ અને લોકો. આફ્રિકા ખંડની અંદર 70% લોકો છે એ ખેતી થાય છે, બરોબર. અને એમાં સામાન્ય પાક સાથે ચા, કોફી. શા માટે ચા કોફીનું પ્રમાણ વધારે છે? ત્યાં ઉચ્ચ પ્રદેશોનું પ્રમાણ વધારે છે, એટલે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. પછી માડાગાસ્કર અને ઝાંઝીબારના ટાપુઓમાં છે લવિંગ, કોફી અને ડાંગરના પાકોનું ઉત્પાદન થાય છે. સાથે લવિંગના ટાપુ ઝાંઝીબાર છે, આફ્રિકામાં આવેલ ઝાંઝીબાર એને લવિંગના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે ત્યાં લવિંગનું ઉત્પાદન છે એ વધુ પ્રમાણમાં થાય છે. હવે આમાં સૌથી વધુ વસ્તી છે એ આફ્રિકામાં જોવા મળે છે. 2008 સુધીમાં ઇજિપ્ત દેશો જોઈએ, દેશ પરિચય ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકા. ઇજિપ્તથી તમે બધા જ જાણતા હશો, જ્યાં છે પિરામિડોની સંખ્યા, પિરામિડો છે, એકમાત્ર પિરામિડો છે એ માત્ર ઇજિપ્તમાં જોવા મળે છે. 2008 સુધીમાં 138 જેટલા પિરામિડોની અહીંયા શોધ થઈ ગઈ છે. અને ઇજિપ્ત નદી છે એ મુખ્ય નાઇલ નદી, સોરી ઇજિપ્ત દેશ છે એ નાઇલ નદીને આધારિત, આ ઇજિપ્તને પાણી છે વધુ પ્રમાણમાં નાઇલ નદી છે એ પહોંચાડે છે. ઇજિપ્ત એટલે કે આરબ પ્રજાસત્તાક. અને વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત છે એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. અને નાઇલ નદીના કિનારે છે તો કે ઇજિપ્તની મહાન સંસ્કૃતિનો વિકાસ પામી છે. મિશર, પિરામિડ અને સ્ફિકન્સ માટે જગ વિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણ ભાગના શહેર, કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે, એટલે ત્યાં ખજૂર અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. અને ઇજિપ્તનું પાટનગર છે કેરો,
આ દેશનું પાટનગર, ઇજિપ્ત દેશનું પાટનગર છે એ કેરો છે અને આ એક ઔદ્યોગિક શહેર છે. સુએજ નહેર છે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. પછી બીજું જોઈએ દક્ષિણ આફ્રિકા. બે મહત્વના દેશો આવેલા છે ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકા. એમાં દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધ, બરોબર, સમશીતોષ્ણ કટિબંધ જંગલો છે એ આવેલા છે. મુખ્યત્વે આ દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ 1867ની અંદર વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ઝડપથી વધારો થયો છે અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો છે. પછી પ્રિટોરિયા તેની રાજધાની છે, પરંતુ ધારાગૃહો એ છે તો કે ધારાગૃહોના મંડળે છે તેને ઈ કેપટાઉનમાં બેસે છે. આ ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે જેવા મુખ્ય શહેરો દક્ષિણ આફ્રિકામાં આવેલા છે. પ્રવાસન અને મેળામાં ઇસરાખંડની, હવે આ હતી આપણે આફ્રિકા ખંડની માહિતી, બરાબર. એમાં આપણે જોયું તો કે કેવા લોકો રહે છે, પછી આ ખંડ છે એ ખંડનો નકશો આપણે જોયો કે રાજકીય નકશો કેવો છે, એમાં કે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તો આ હતો આપણો આફ્રિકા ખંડ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે તો કે એશિયા ખંડ વિશે અભ્યાસ કરીશું.